રાજમાન આજના આપણને ગાંધીનો અહેસાસ કરનાર શ્રી દીપક અંતાણી કારણ કે સત્યની સભા હોય અને એમાં ગાંધીની કોઈ પ્રતિકૃતિ પણ હાજર હોય તો એનો આદર આપણે પહેલા કરવો જોઈએ એટલા માટે હું દીપકભાઈનો પહેલા આદર કરું જેમને આ વિચાર આવ્યો છે અને વિચાર આવ્યા પછી જેણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે અને અમલમાં મૂકવાનું નક્કી કર્યા પછી પોતે જાતે જોડાણા છે મનસુખભાઈ સૌ પહેલી વખત દિલ્હી પહોંચ્યા ત્યારે પણ એમણે ચીલો ચાતર્યો હતો અને સમગ્ર દેશના અખબારો અને મીડિયા એની નોંધ લીધી હતી કારણ કે સાંસદમાં જનાર એવા સંસદ હતા કે જે પોતાની સાયકલ લઈને પહોંચ્યા હતા આ વાત આપણા સૌ માટે તો આનંદનો વિષય એટલા માટે લાગે કે આપણા માણસ છે પોતિકા માણસ છે આપણો માણસ કાંઈક જરીક નવું કરે તો પણ આપણને મજા આવતી હોય તો જ્યાં હેલિકોપ્ટર અને પ્રાઇવેટ પ્લેન સિવાય વાત ન થતી હોય ત્યાં કોઈ સંસદ સભ્ય સાયકલ લઈને લોકસભા કે રાજસભા સુધી પહોંચતો હોય તો આપણી છાતી ગજગજ ફૂલતી હોય કદાચ એનું કારણ એ હશે કે એ ગાંધીની સંસ્થામાં ભણ્યા છે મોટા થયા છે અને હજુ એ સંસ્થાની સાથેનો એમનો લગાવ અકબંધ છે સારું લાગે એટલા માટે કહેવાનું કારણ નથી પણ આ વિચાર જે થઈ રહ્યો છે પદયાત્રાનો એ હજુ ઘણાના મનમાં બેઠો નથી દિલ્હીથી પણ ઘણા લોકો પૂછે છે કે ખરેખર આ પદયાત્રા છે કેવી રીતે છે કોણ કરશે અને એમાં કોઈ સાંભળે કે કેન્દ્રીય મંત્રી પદયાત્રામાં ચાલતા ચાલતા આવવાના છે ત્યારે તો એ ઘણું બધું નવું લાગે આપણે એમ કહીએ કે જે અત્યારે કુંભ મેળો શરૂ થયો છે એમ કદાચ આ એક નવા મૂલ્યોનો કુંભ મેળાની શરૂઆત મનસુખભાઈ દ્વારા થઈ રહી છે પોતાની માતૃ સંસ્થાને યાદ કરવી એ આપણને બહુ બધાને ગમતી વસ્તુ છે પણ એ સંસ્થાની સાથે એ સંસ્થામાં જીવ્યા હોઈએ એ આટલી મોટી હાઈટ ઉપર પહોંચ્યા પછી ફરીવાર જીવવાની ઈચ્છા થાય એ હું માનું છું કે તમારું પોત જો પાકું હોય તો જ શક્ય બન્યું હોય મને તમને બરાબર ખ્યાલ છે કે મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે પહેલાં ને દસ વર્ષે કહી રાખ્યું હતું જો ગાંધી શબ્દ બોલો ત્યારે તમારે થોડા સાવધાન થઈ જ જવું પડે મહાત્મા ગાંધી શબ્દ બોલો એટલે તમે સ્ટાર્ચ પાયેલા કપડાં જેવા હો એટલા તમારે ટાઈટ થઈ જવું પડે તમે વિચાર કરો કે આજે દોઢસો વર્ષ પછી જે મોહનદાસ કરમચંદ ગાંધીનું આટલો બધો પ્રભાવ આપણી ઉપર હોય એમણે સ્વતંત્રતા પહેલાંના દસ વર્ષે ભાંખ્યું હતું બે વસ્તુઓ ભાંખી હતી પહેલું એણે કહ્યું કે દસેક વર્ષમાં આપણે સ્વતંત્ર થઈ જવાના છીએ ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ આપણને ખબર છે કે બે મહિના પછી ચાર મહિના પછી કે છ મહિના પછી શું થશે આપણાને આપણા રાષ્ટ્રમાં શું થશે તેની આપણને ખબર નથી હોતી અને એ વખતે અંગ્રેજ સલ્તનત જ્યારે જામો કામે કરીને બેઠેલી હતી ત્યારે એને દસ વર્ષ પહેલાં વિચારી લીધું કે હવે સ્વતંત્રતા નજીક છે અને નજીક છે તો બીજું એ ભાંખ્યું કે સ્વતંત્ર થઈ ગયા પછી આ દેશની ધુરા જે શાસકો સંભાળશે એ બીજું બધું સંભાળશે પણ છેવાડાના માણસોને નહીં સંભાળી શકે આ બે મહત્વની ભવિષ્યવાણી એ વખતે એણે કરી અને એમાંથી એનો વિચાર આવ્યો કે જો નહીં સંભાળી શકે છેવાડાના માણસોને તો કોણ સંભાળશે મને તમને ખ્યાલ છે મિત્રો કે જ્યારે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ અને લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરક્યો ત્યારે આઝાદી અપાવવા માટે જવાબદાર વ્યક્તિત્વ જેને કહેવાય તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી દિલ્હીમાં હાજર નહોતા ફ્રીડમ એટ મિડ તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે એમણે એમનું કામ પૂરું કરી અને પોતાનું મૂળ કામ ચાલુ રાખ્યું હતું હિન્દુ મુસ્લિમ વચ્ચેના કોમી રમખાણો થયા હતા એને શાંત પાડવામાં એ દિલ્હીથી જોજન દૂર પોતાના કામમાં વ્યસ્ત હતા અને આપણે સ્વતંત્ર થયાનો ધ્વજ ફરકાવી અને આપણે તેની આઝાદીનો જશ્મ મનાવી રહ્યા હતા આ મને ને તમને આજે ગળે ન ઉતરે એવું વ્યક્તિત્વ એનું નામ મહાત્મા ગાંધી છે ને એના જન્મને દોઢસો વર્ષ થયા છે એ દોઢસો વર્ષ થયા છે ત્યારે નઈ તાલીમના સંકલ્પ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ કે વ્યક્તિત્વ પદયાત્રાનો આરંભ કરે અને એમાં નઈ તાલીમ જેણે ઘૂંટડે ઘૂંટડે પીધી છે અનેકને પાય છે તેવા અરુણભાઈ દવે આદરણીય અરુણભાઈ દવે પોતાનો ટચલી આંગળીનો ટેકો કરે એ હું માનું છું આવતીકાલ માટેની એક સુવર્ણમય ઘટના છે મનસુખભાઈ પ્રતિનિધિત્વ કરે છે લોકોની વચ્ચે રહે છે હજી રહેવાના છે જુવાન છે આપણી અપેક્ષાઓ અનેક છે પણ અરુણભાઈ નિવૃત્તિ લીધે પણ ઘણા વર્ષો વીતી ગયા છે અને આ નિવૃત્તિ પછી પણ હજુ નહીં તાલીમ બુનિયાદી શિક્ષણ જાગતું રહે એના માટે અથાગ પ્રયાસ કરે છે મનસુખભાઈ તેના સાક્ષી છે સાક્ષી છે એટલું ન કહું તેના સહયોગી પણ છે અને તે ટેકો કરનારા માણસ છે એટલા માટે હું એવું માનું છું કે ખરેખર શાસનમાં બેઠેલો એક આપણો માણસ અને આપણા હૃદયમાં બેઠેલો એક આપણો માણસ બે ભેગા થયા છે ત્યારે આજે આ પદયાત્રાનું આયોજન થયું છે મને તો આનંદ એ વાતનો છે ગાંધીને સંબોધીને કહું કે આજે મહાવ્રતની પહેલી સભા છે અને એમાં મહાકાય વ્યક્તિ તરીકે મારે તમારી સાથે વાત કરવાની છે સત્ય અહિંસા ચોરી ન કરવું વણ જોતું ન સંગરવું આ આખું બોલીએ ને અગિયાર વર્ષ પૂરા થાય ત્યારે વિચાર કરવાની શરૂઆત થાય આપણને કે આ શક્ય છે અને એટલા માટે ગાંધીએ પહેલો શબ્દ મૂક્યો સત્ય

આ દેશમાં એકમાત્ર થયો અને હજી કદાચ આવતા દોઢસો વર્ષ સુધી એવો બીજો નહીં થાય જો આપણે એનો અભ્યાસ કરી તો આપણને ખબર પડે પોતાના આશ્રમમાં ઓગણીસો ને એ નક્કી કરે કે આશ્રમ નિયમ પ્રમાણે ચાલવો જોઈએ તો નિયમમાં વ્રતો હોવા જોઈએ તો વ્રત હું આ પાંચ નક્કી કરું છું શેના આધારે નક્કી કરું છું એના અનુભવો ટાંકીને નક્કી કરે પછી એનો એક ડ્રાફ્ટ તૈયાર કર્યો ડ્રાફ્ટ તૈયાર કરીને પોતાના સાથીદારોને આપ્યો સાથીદારોને કહ્યું કે તમે જોઈ જાઓ આમાં ઉમેરવા જેવું લાગે તો ઉમેરો અને બદલવા જેવું લાગે તો બદલો ગોખલેજીએ સામે જવાબ આપ્યો કે આમાં નમ્રતાને ઉમેરો બહુ સુંદર મજાની દલીલ કરી એમણે કહ્યું કે સત્ય અહિંસા જે પણ બોલશો એમાં નમ્રતા જો નહીં હોય તો બધું કાચું રહેશે મહાત્મા ગાંધીનો જવાબ સાંભળવા જેવો છે એમણે કહ્યું કે હું તમારી સાથે સંમત છું પણ હું એમ માનું છું કે માણસ માત્ર નમ્ર જ હોવો જોઈએ એ ગુણ બહારથી ઉમેરવો પડે તો આપણે માણસ નથી માનવ નથી માટે નમ્રતાને આપણે જોડે જોડે ચલાવીએ પણ એનું વ્રત ન લેવાનું હોય વિદ્યા વિનય ને શોભતે એવું આપણા શાસ્ત્રોએ કહી દીધું છે એ વિનય એ વિવેક એ નમ્રતા એ છે તો હું માણસ છું જ્યારે તમે વિવેક ચૂકો છો જ્યારે તમે વિનય ચૂકો છો જ્યારે તમે અંગ્રેજીમાં જેને કર્ટસી કહેવાય એ ચૂકો છો ત્યારે તમે માણસ તરીકે એક ડગલું નીચે ઉતરો છો આના ઉપર ઘણી બધી ચર્ચા થઈ અને પાંચ વ્રત નક્કી થયા અને એમાં પહેલું વ્રત સત્યનું નક્કી થયું હવે મુદ્દો એ આવે કે વ્રત એટલે શું મહા એટલે શું સત્ય એટલે શું વ્રત એટલે મને તમને ખ્યાલ છે જેને પાળવું પડે તે પાળવું પડે એટલે મનસા વાચા કર્મણા પાળવું પડે તે આજે હું એ ખાસ સ્પષ્ટ કરવાનું છું બહુ થોડી મિનિટમાં કે સત્ય બોલવું એ સત્ય નથી સત્ય વિચારવું પણ સત્ય છે સત્ય બોલવું પણ સત્ય છે અને પછી જે બોલેલું છે તે પ્રમાણે સત્ય આચરવું પણ સત્ય છે સત્યનો દાખલો ત્રિરાશી ત્યારે મળે જ્યારે તમે વિચારો એને આચરણમાં મૂકો અમલમાં મૂકો ને એ પ્રમાણે જીવો તો એ સત્ય સાચું બોલવામાં તો આપણે બધા બહુ ઠાવકા છીએ સાહેબ સારું સારું બોલતાં આપણને બહુ સાચું આવડે છે પણ સાચું સાચું બોલતા આપણને મુશ્કેલી પડે છે અને એટલા માટે હું બે જ માત્ર મુદ્દાઓ જોડવાનો છું એમણે પોતાના જીવનની શરૂઆત મનસુખભાઈ આપ તો અહીંયા ભણ્યા છો એટલે ખ્યાલ છે પણ એણે શરૂઆત કરી ઈશ્વર સત્ય છે તમે જો ગાંધીનું જીવન જેમ વાંચતા જાઓ તમને ખ્યાલ આવે કે એનો ભરોસો ઈશ્વરમાં બેઠો કોણે બેસાડ્યો બહુ સાચી વાત છે કોણ રંભા પોતાને ત્યાં કામ કરવા માટે રહેલી બાઈ રંભાએ અને મને તમને ખ્યાલ છે તમે ક્યારેક સત્યના પ્રયોગો આખું ના વાંચી શકો તો સંક્ષિપ્ત આવૃત્તિ પણ વાંચજો આ દોઢસોમાં વર્ષમાં કરવા જેવું કામ એ છે એક સંક્ષિપ્ત આવૃત્તિ પણ તમે વાંચી જશો તો આઈ એમ શ્યોર કે તમને આવું ફરી વાર કોઈ લેક્ચર આપવાની જરૂર નહીં પડે પોતાની માં છે એ વૈષ્ણવ સંપ્રદાયમાં હવેલીમાં કયા પ્રકારે જીવે છે એ આટલું મોટી સ્પષ્ટ વાત મોહનદાસ સિવાય કોઈ લખી ન શકે અને એને તમે સૌ જાણો છો એટલે ડિટેલમાં નથી જતો અને એને ડર લાગે છે અંધકારનો ડર લાગે છે અંદર એકલા જવામાં ભય લાગે છે ત્યારે એને વિચાર આવે છે કે શું કરવું હું તમને કોટ કરું છું સત્યના પ્રયોગો ખુદ ત્યારે મોહનદાસને ડર લાગે છે અંધકારનો અને ગભરાય છે ત્યારે એને ઉછેર કરનારી એની આઈ જેને કહીએ એ એને એમ કહે છે કે કાંઈ ચિંતા નહીં જ્યારે ડર લાગે ત્યારે રામ નામ બોલવું તો કે અંધારામાં જતા તો કે અંધારામાં જઈએ રામ નામ બોલીએ તો કોઈ ચિંતા નહીં કેમ તો કે રામ આપણું રક્ષણ કરે મિત્રો તમે વાંચજો પહેલું જ ચેપ્ટર છે સત્યના પ્રયોગોનું પહેલું જ ચેપ્ટર વાંચજો ને એમાં એણે સ્પષ્ટ લખ્યું છે કે એ વખતે તો રંભાબાઈએ કહ્યું એટલે મેં રામ ઉપર ભરોસો રાખ્યો પણ એ રામ ઉપર ભરોસા કરતા મને રંભાબાઈએ કીધું હતું એના શબ્દમાં વધુ વિશ્વાસ હતો એટલે મેં રામ ઉપર ભરોસો રાખ્યો હતો પછીના પેરેગ્રાફમાં લખ્યું છે કે જેમ મોટો થતો ગયો તેમ રામ મારી સાથે રહ્યા નથી કારણ કે એ વાતને હું ભૂલવા લાગ્યો હતો અને બીજા મૂલ્યોમાં હું પ્રવૃત્ત થયો હતો એમણે શરૂઆત કરી ઈશ્વર સત્ય છે અને જેમ જેમ જીવતા ગયા એમ એને લાગ્યું કે જો ઈશ્વર સત્ય હોય અને જો ઈશ્વરમાં મારો વિશ્વાસ હોય તો મારે ઈશ્વરમાં ભરોસો રાખીને જેમ છે તેમ જીવવું જેમ છે તેમ બોલવું જેમ છે તેમ આચરવું બરાબર યાદ રાખો પોતાની આચારસંહિતા મને લખ્યું છે જેમ છે એટલે આપણામાં બહુ મોટો પ્રશ્ન છે અત્યારના કે સત્ય એટલે શું મને લાગ્યું તે ના નિરાધાર મને લાગે તે સત્ય નથી મને લાગ્યું કે આ સાચું છે ને મેં બોલી દીધું એટલે હું છૂટો ના તું બંધાયેલો એટલા માટે કે તમે સત્ય બોલો છો ત્યારે તમારી પાસે એના માટેનો આધાર જોઈએ તમારી પાસે એના માટેની ફિલસુફી જોઈએ તમારી પાસે એના માટેનું આચરણ જોઈએ મારા વિસ્તારમાં જાજો સમય નથી લેવાનો પણ એમણે પોતે યુ ટર્ન લગાવ્યો પોતાની લાઈફમાં મહાત્મા ગાંધીએ યુ ટર્ન લગાવ્યો અને યુટન કેવો આવ્યો ઈશ્વર સત્ય છે માંથી એ બે હજાર સતત પ્રયાસ સત્ય જ ઈશ્વર છે એના ઉપર એને યુઠન લગાવ્યું મહાભ્રતમાં આટલું જ સમજવાનું સાહેબ સત્યમાં કે સત્ય જ ઈશ્વર છે એમને લાગ્યું કે ઈશ્વર સત્ય છે એમ બોલીને હું ઈશ્વરનું શરણું લઈને સત્યને પાછળ ધકેલું છું એટલા માટે કહ્યું કે સત્ય જ ઈશ્વર છે સત્ય સિવાય હું કશું બોલી નહીં શકું સત્ય સિવાય હું કશું આચરી નહીં શકું સત્ય સિવાય હું કશું જીવી નહીં શકું મિત્રો આપણી સામે ત્રણ પ્રશ્નો છે આ ત્રણ પ્રશ્નોની ચર્ચા કરીને હું મારી વાત પૂરી કરીશ પહેલો પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં સાચું જ બોલવું ઘણા જુવાન બેઠા છે આમ આમ કરવા માંડ્યા છે અત્યારથી કે કોઈ પણ સંજોગોમાં સાચું જ બોલવું પહેલો વસ્તુ જો તમે સત્યને ઈશ્વર જ ગણતા હો તો સામે તમને જવાબ એવો મળે કે કોઈ પણ સંજોગોમાં ઈશ્વર તમારી ભેગો નથી હોતો પાડો ના હોય છે જો ઈશ્વર તમારી ભેગો હોય તો કોઈ પણ સંજોગોમાં સત્ય પણ તમારી ભેગું જ હોવું જોઈએ બીજો પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં સાચું બોલીએ અને પછી પરિસ્થિતિ ખરાબ થાય તો થવાની જ યાદ રાખો થવાની જ થશે જ ગાંધીના કાળમાં થઈ હતી ને એના પછી તો દોઢસો વર્ષ વીતી ગયા હવે તો ઝાઝી થશે સાચું બોલશો એટલે પાંચ જણાને તમે હર્ટ કરવાના છો તો આ બીજો પ્રશ્ન કે યાદ રાખીને સાચું બોલીએ પછી કોઈને હર્ટ થવાય તો એનો જવાબ આપ્યો છે ગાંધીએ એમણે કહ્યું છે જ્યારે તમે જરા વાક્ય સાંભળજો હો આ હું ગાંધીના શબ્દો બોલું છું જ્યારે તમે તમારી વાત સામેના માણસને ગળે ન ઉતારી શકતા હો ત્યારે બે શક્યતાઓ છે પહેલું તમારી વાત સાચી અથવા સત્ય નથી અને બીજું જો સાચી અને સત્ય હોય તો તમે જે કહ્યું છે તે માયાળુપણાથી કહ્યું નથી જો એણે કહ્યું કે નમ્રતા તો ભેગી આવે બધે એ વ્રત જુદું નથી સત્યમાં નમ્રતા અહિંસામાં નમ્રતા આપણે ત્યાં તે બન્યું છે શું સત્ય બોલીએ છીએ પણ બીજાને હટ કરે એવા ટોનથી બોલીએ છીએ સત્ય બોલવું છે પણ યાદ રાખીને બોલવું છે કે સત્ય તીર નથી સત્ય તીર નથી જે બીજાને વાગવું ન જોઈએ તમે એવી રીતે સત્ય બોલો કે જે તમે ખુદ આચરી શકો એમ છો તમે વિચારો ઇફ આઈ એમ એબલ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇફ આઈ ફેલ ટુ ઇમ્પ્લિમેન્ટ આઈ હેવ નો રાઈટ ટુ અટર દેટ વર્ડ અને ત્રીજો પ્રશ્ન માની લો કે આપણી ઉપર કઈ એવું બન્યું સત્ય બોલવા ગયા સામે કોઈ હર્ટ થયું અને કોઈ આપણી ઉપર કાંઈ હુમલો કરે કે આપણો વિરોધ કરે કે આપણને નીચે ઉતારી દે કે આપણને કાઢી નાખે ત્યારે એને શબ્દ પ્રયોગ આપ્યો છે તમારામાં સત્ય પોતે જ નિર્ભયતા ભેગી લઈને આવે છે સત્ય પોતે નિર્ભયતાને ભેગી લઈને આવે છે અને એટલા માટે એમનું સત્ય બહુ એમને બહુ સુંદર રીતે સમજાયું ગાંધીએ કે સત્ય લાવારીશ છે અને સત્ય વાંજણું છે કેમ વાંજણું છે કેમ લાવારીસ છે તમે એકવાર સાચું બોલવાનું શરૂ કરશો પછી તમારી આજુબાજુમાંથી લોકો ખસવા લાગશે કારણ તમારી સાથે રહેવામાં એને ભય થશે તમને તમારા ઘરના પણ કહેશે કે આવું ન બોલાય અત્યારે એક મોટી વાત ચાલી છે કે આપણે મૂંગા રહેવું બોલવું નહીં પણ આપણે મહાભારત કાળમાં નરોવા કુંજરોવાનો અનર્થ શું થાય છે તે આપણને ખબર છે એટલે મૂંગા રહેવું ના જે લાગે છે તે સત્ય હળવાશથી વિનમ્રતાથી માયાળુપણાથી અવશ્ય કહેવું બીજું સ્ટેપ કહેલું છે તેને વળગી જ રહેવું ત્રીજું સ્ટેપ તમે કહેલું છે એને વળગી રહેશો તો તમારા ખુદની અંદર નિર્ભયતા એવી ઉમેરાશે કે કોઈ પણ સંજોગોમાં તમારે ઝૂકવું નહીં પડે થોડા સમય પછી સામે વયા ગયેલા લોકો ધીમે ધીમે કરતા સત્યના તરફે આવશે આવશે અને આવશે સત્યને મહાવ્રતની શરૂઆત શું કામ કરી અગિયાર મહાવ્રતની શરૂઆત બધા જ વ્રતનો પાયો સત્ય છે વણ જોતું નવસંગરવું આ તમે બોલો એટલે જો તમે સાચું બોલો તો જ તમે સંઘરી ન શકો આ બધા પ્રશ્નો અત્યારના દેશના છે એ વણ જોતું સંગરવાના છે હું ત્યાંના ઉદાહરણમાં સમય નથી લેતો મનો સુંદર મજાનું ઉદાહરણ છે દુષ્કાળ પડે તો શું થાય નાણાંથી બધું નહીં ચાલે તમારા ગામમાંથી આવતા શાકભાજી બંધ થાય દૂધ બંધ થાય કરિયાણું બંધ થાય કારણ તો બહુ લાંબી હડતાલ પડી તમારી પાસે કરોડો રૂપિયા છે અને મનો કહેલું છે કે એક ઓટલા ઉપર કરોડો રૂપિયાનો ઢગલો કરો અને જીવી જાવી કરોડો રૂપિયા ચાવી ચાવીને દસ પંદર દિવસ જીવાય છે નહીં જીવાય જોશે તો તમારે પહેલી જ વસ્તુ એટલે એટલા માટે જે છે તમને લાગે છે એમ નહીં સમાજનું સત્ય શું છે સમાજના સત્યની સાથે મારે ઊભા રહેવું છે અને સમાજને આગળ લઈ જવો છે તો કદાચ થોડો સમય કોઈને નહીં ગમે એવું લાગશે કશો વાંધો નહીં એ સમય જતો રહેશે મિત્રો આપણામાં ઘણા બધા મિત્રો એવા બેઠા છે કે ખરેખર સાચું કેમ બોલવું એ જેને ખબર નથી એનું કારણ એ છે કે એના ઘરની અંદર એની આજુબાજુના હવામાનની અંદર અમારી શાળાઓની અંદર પણ ક્યારેક ક્યારેક અમારે અસત્યનો તમારી હાજરીમાં લાભ લેવો પડે છે ઘરની અંદર અમારા શહેરોમાં તો બહુ જ સરસ ચાલે છે ફોન આવે ત્યારે પપ્પા જ કહે કહી દે હું ઘરે નથી મમ્મી જ કહે ના પાડી દેજે હું ઘરે નથી એમ કહેજે પણ હવેનો બાળક બહુ સરસ મજાનો થઈ ગયો છે એ ફોન ઉપાડીને કહે કે મમ્મી છે ને મમ્મીએ કહ્યું છે કે ઘરે નથી હું માનું છું કે આવી ઠેવું પાડવી કેમ પાડવી મમ્મી બીજી વાર તમારી પાસે આવું ખોટું બોલાવતી બંધ થઈ જશે શરૂઆત અહીંથી કરવી સ્કૂલની વાત કરવી હોય તો મહાત્મા ગાંધીને ઇન્સ્પેક્ટરે કહેલી વાત બહુ જાણીતી છે એટલે હું દોરાવતો નથી પાછળ પડવું પડે તો ભલે પડવું પડે ઇન્સ્પેક્શનમાં કદાચ થોડું ખરાબ લાગે તો ભલે લાગે બીજે દિવસે શિક્ષક બોલાવીને એમ કે તારામાં અકલ નથી ડોબો છો ભાઈ તને મેં બૂટની અણી મારીને કીધું બાજુમાંથી જોઈ લે સ્પેલિંગ સાચો કર તોય તું સમજતો નથી અને આ ટેવ જે સ્કૂલમાં પડી હતી છેક સુધી ચાલી ક્યાં સુધી ચાલી આશ્રમમાં બા અને બાપુ રહેતા હોય ત્યાં એના પોતાના દીકરો આવે અને બે દિવસ રહે તો બે દિવસ પછી જાય ત્યારે કસ્તુરબાને બોલાવીને ગાંધી કે આ બે દિવસ આપણો દીકરો આશ્રમમાં રહ્યો ખાધું પીધું એના જે રકમ થઈ તે જમા કરાવી બાનો સામો પ્રશ્ન કે તો આપણો દીકરો છે તો કે આપણે પણ જો આશ્રમ આધારિત હોઈએ તો આપણો દીકરો પણ આશ્રમ આધારિત કહેવાય એ રકમ ના આપે તો આપણે જમા કરાવવી જોઈએ એ સત્ય ત્યાં સુધી કામ લાગે જેમાં તમે ઇન્સ્પેક્ટરને ના પાડી હતી એ પછી સત્ય તમારી ભેગું આવશે આપણે ત્રણ મુદ્દા લઈને છૂટી જઈએ પહેલો મુદ્દો હું કાલથી આ પદયાત્રાનો ઉદ્દેશ મનસુખભાઈનો એ છે કે કંઈક બિહેવિયરલ ચેન્જીસ આવે વર્તન વ્યવહારમાં ફેરફાર થાય આપણે કાલથી એવું વ્રત લઈએ કાલથી કે દિવસમાં એક કલાક સાચું બોલવા માટે મથવું એક કલાક તમે કહેશો ગાળું મુશ્કેલ પડે કરો તો ખરા એક કલાક કરો મને ખાતરી છે કે તમે અહીંયા હજાર જણા બેઠા છો એમાંથી જો પાંચસો જણા વ્રત લેશે તો બસો જણાને તકલીફ નહીં પડે બસોને નહીં તકલીફ પડે તો એ એક કલાક બદલે બીજે દિવસે બે કલાક લે આમ કરતાં કરતાં આપણે છેલ્લે દસ જણા પણ વધે ને જે આ વ્રત લઈને ઉઠે તો મનસુખભાઈએ જે પરસેવો પાડ્યો તે સાર્થક કહેવાય આ વાત તમને આજે એટલા માટે સમજાવવી છે આ બધી મહેનત એટલા માટે છે કે ભવિષ્યમાં આપણે હજી દેશને નવા મનસુખભાઈ આપવાના છે ત્યાં સુધી પહોંચવું હોય તો નાનકડું વ્રત લેવાની શરૂઆત કરવી પડશે એમ કહે છે શાસ્ત્રોમાં કહ્યું છે સત્ય કોણ બોલે છે સાંભળજો તો કે સમજ નથી તે બાળક બોલે છે બીજું સત્ય ખરેખર કોણ બોલે છે તો કે જે ખરેખર પાગલ છે તે બોલે છે તે સત્ય છે ત્રીજું સત્ય કોણ બોલે છે તો કે આપણને બિહામણા સ્વપ્નો આવે ત્યારે એમાં જે કોઈ આવે છે એ સત્ય બોલે છે અને ચોથું સત્ય કોણ બોલે છે તો કે હમણાં પાંચ મિનિટ પછી મરી જવાના છે એવો જેને અહેસાસ થાય છે એ બોલે છે આપણા શાસ્ત્રમાં ઉદાહરણ છે શ્લોક નથી બોલતો પણ આ ચાર લોકો સત્ય બોલે હવે તમારે નક્કી કરવાનું તમારે બાળક થાવું છે તમારે મરી જવાળી વાત વિચારવી છે બી હમણાં સ્વપ્નો સુધી રાહ જોવી છે કે પાગલ થવું છે મને એમ છે કે બાળક થવું સહેલું પડશે તમને સૌને બાળપણનું સત્ય મુબારક કહીને હું વિનમ્ર વિરુ વિરમું છું મને અરુણભાઈએ અને મનસુખભાઈએ તક આપી તે બદલ એનો આભાર વ્યક્ત કરું છું મારા માટે તો આનંદનો વિષય એ છે જ્યોતિન્દ્રભાઈ વર્ષો પહેલાં જ્યોતિન્દ્ર દવે સાથે બનેલો કિસ્સો મારી સાથે બનેલો છે જ્યોતિન્દ્રભાઈને કોઈએ કીધું કસરત કરો તો કે તો કસરત કરવા માટે શું કરવું તો કે અખાડામાં જાઓ તો કે અખાડામાં જઈને શું કરવાનું તો કુસ્તી કરવાની તો કેટલી કરવાની તો કે પરસેવો ન વળે ત્યાં સુધી કરવાની જ્યોતિન્દ્ર દવે ગયા અખાડામાં બે ચાર મસ્ત લોકો કુસ્તી કરતા હતા એ જોઈને જઈને એટલો પરસેવો વળ્યો કે બે મિનિટમાં એ પાછા આવ્યા અને પહેલાં એ પૂછ્યું કેમ પાછા આવ્યા તો જો પરસેવો વળી ગયો છે મારી હાલત જ્યોતિન્દ્રભાઈ જેવી છે હું તો અહીંથી બારના રોડ સુધી ચાલું ત્યાં જ પરસેવો વળી જાય છે એટલે પદયાત્રામાં જે કોઈ જોડાણા એને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિરમું છું થેન્ક યુ વેરી મચ